શૈલેષભાઈ, જે ડ્રીપ ની નળીમાં કાણા કરેલા હોય છે, તમે સીધા કેમ નથી રાખતા, ઊંધા કેમ રાખો છો, એનું શું કારણ છે? I've been making moves like a ninja. I could play it cool like I'm winter. I can make it. જે અમારા બધાનું બપોરનું જમવાનું છે ફાર્મ ઉપર, તો જમવાની આપને રોટલી ને શાક ને છાસ ને સરસ મજાનું બેસી નડી ચડાવાય છે દિવ્યાની. જોવો કેમ બેઠો છે, પગ લાંબા કરીને નડી ચડાવાય રહી દિવ્યાની. ટ્રોલી ની અંદર દિવ્યાનું કામ ખોલી ગયું છે, સરસ મજાનું કામ ઉપર કામ ચાલુ છે દિવ્યાનું. ટમ ઊંચા અને નીચા અને બધું કરવાનું કામ. હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું આજના ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે આવી ગયા છીએ ફાર્મ ઉપર, અને આજે આપણે વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે. બપોરના વાગી ગયા છે 12, અને આપણે આજે 12 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે હું આજ સવારથી નથી આવી ફાર્મ ઉપર, દિવ્ય બાલ મંદિરમાં ગયો હતો, એટલા માટે. તો આજે આપણે 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે જોઈએ કે ફાર્મ ઉપર બધા લોકો શું કામ કરે છે. બધા ઘરેથી ફાર્મ ઉપર આવી ગયા હતા, ઘરે એક હું જ એકલી હતી, અને દિવ્ય ગયો હતો બાલ મંદિરમાં. તો બાલ મંદિરમાંથી રજા પડી એવી જ મેં તરત ફાર્મ ઉપર આવી ગઈ. તો આપણે જોતા રહીએ કે શું કામ ચાલુ છે એ બધું. ચાલો તમને બધાને બતાવી દઉં કે ફાર્મ ઉપર શું કામ ચાલુ છે. આજે ફાર્મ ઉપર કામ ચાલુ છે નળી સરખી ગોઠવવાનું. તો તમને બતાવીશ કે નળી અમે કેવી રીતે રાખી છે સીધી ડ્રેગન ફ્રૂટમાં. તો ડ્રેગન ફ્રૂટનું કામ ફટાફટ પૂરું કરી અને ડ્રેગન ફ્રૂટ કટિંગ કરવાનું કામ છે. કામ ચાલુ કરશું પછી નળીને બધું સરખું રખાઈ જાય ત્યારે. તો જોવો મારી પાછળમાં મમ્મી આ બાજુ છેડે મમ્મી સરખી કરે છે નળી, ને આ બાજુ જોવો જીગર વચ્ચે જીગર સરખી કરે છે. ને હજી આગળ જાશું એટલે શૈલેષભાઈ છે. એટલે એવું છે, ડ્રેગન ફ્રૂટની એક એક લાઇનમાં 3-3 જણા કામ કરે છે નળીનું. તો આપણે જોઈએ, 2 જણા એક છેલ્લે કામ કરે છે મમ્મી, જીગર વચ્ચે કામ કરે છે, છેલ્લે શૈલેષભાઈ કામ કરે છે. તો શૈલેષભાઈ કેવું કામ કરે છે છેલ્લે એ પણ આપણે બતાવી. તો ચાલો આપણે જઈએ આગળ. હવે જો આ બાજુ શૈલેષભાઈ નળી સરખી કરવાનું કામ ચાલુ છે શૈલેષભાઈનું થોડું ઘણું. તો અત્યારે નળી નહીં દાટે છે, પછી સરખી કરશે. બધું કામ ભેગું ચાલુ છે શૈલેષભાઈનું. અને આ બાજુથી જીગર નળી લઈને આવે છે, વચ્ચે ફસાઈ ગઈ હતી તો કાઢવાની હતી, એટલા માટે આવ્યા છે. જીગર નળી ફસાઈ ગઈ હતી, કાઢીને છેઠ શૈલેષભાઈને દેવા માટે. તો જુઓ ને, આકને નળી સરખી કરવાનું કામ ચાલુ છે. તો જુઓ કેવી રીતે નળીને બધું સરખું થાય રહ્યું, તમે જોજો. જો સરખી થઈ ગઈ એટલે રખાઈ ગઈ. આમ સાવ એકદમ પારાની અંદર નથી રાખી દેવાની, ડ્રેગન ફ્રૂટની અંદર થોડી ઘણી સાઈડમાં રાખવાની છે. તો આપણે સાઈડમાં ને રાખી દીધી છે, એકદમ ફાઇનલ થઈ ગઈ છે એક લાઇન રેડી. એવી આપણે આવી રીતે 3-4 લાઇન કરી લીધી છે સરખી નળીની. હવે આ બાજુ છે નળી સરખી કરવાનું. હું વિડીયો તો ઉતારું છું, પણ વિચાર આવ્યો કે નળી અવડી બધી દૂર કેમ રખાવી છે શૈલેષભાઈ. તો આપણે એને શૈલેષભાઈને પ્રશ્ન પૂછશું કે અવડી બધી નળી દૂર કેમ રખાય છે જે ડ્રેગન ફ્રૂટના થાંભલા છે એનાથી. તો ચાલો આપણે શૈલેષભાઈને પૂછી લઈએ. શૈલેષભાઈને પૂછવાના છે, શૈલેષભાઈ આ બહુ દૂર કેમ રખાવો છો તમે ડ્રીપની નળી, જરાક અમને કહેશો? કારણ કે આની જે હવે જે ખોરાક ઉઠાવવાની ડ્રેગનની પાડ છે ને એ આટલી દૂર છે. પેલા નાના હતા એટલે લગે હતી, હવે આટલી દૂર આવી ગઈ છે. તો એને જે પાણી ને જે ખોરાક ઉઠાવશે એ આટલી દૂર છે, એટલા માટે દૂર કરતા જઈએ છીએ. એટલે દૂર રાખવાનું કારણ એ છે કા? પેલા ડ્રેગન નાના હતા અને હવે ડ્રેગન મોટા થઈ ગયા, એટલા માટે એમ વર્ષ વીતે એમ દૂર દૂર થતી જાય એને થડ થી નળી, પાણી એને દૂર જોઈએ એટલું. ઓહો. અને સાથે મને કેવો પણ વિચાર આવ્યો, જે ડ્રીપની નળીમાં જે હોલ હોય છે એને સીધા નથી રાખતા અને ઊંધા રાખે છે. તો એક પ્રશ્ન એ પણ છે આપણો, તો આપે પૂછી લઈ કે તમે ડ્રીપના જે હોલ હોય છે એ તમે ઊંધા કેમ રાખો છો, શેના શું કારણ છે ઊંધું રાખવાનું?
આમ સીધું કેમ નથી રાખતા એ પણ આપણે પૂછી શૈલેષભાઈને. શૈલેષભાઈ, જે ડ્રીપની નળીમાં કાણા કરેલા હોય છે ને, તમે સીધા કેમ નથી રાખતા, ઊંધા કેમ રાખો છો, એનું શું કારણ છે? આ કાણા ને આ કાણું દેખાય છે ને અહીંયા, જો આપણે તમને નજીકથી કાણું બતાવી દઉં, આયરું દેખાતું જ હશે તમને. એ કાણાને જમીનમાં આમ રાખવાનું છે ઊંધું, એનું શું કારણ? એનું એક કારણ છે કે પાણી જ્યારે ડ્રીપમાં બંધ થાય, જતું હોય પછી બંધ થાય, હા, ત્યારે ડ્રીપમાં અંદર રહી ન જાય, એટલા માટે ઊંધું રાખવામાં આવે છે. ખાલી થઈ જાય એટલે ઉપર શું સાર ન જામે, એટલે આખું ખાલી થઈ જાય તો સાફ રહે, સાફ રહે ડ્રીપની નળી, એટલા માટે ઊંધી રાખવામાં આવે છે અને કાણા બંધ ન થાય એટલા માટે. હવે આપણે જાસું પપ્પા પાસે અને દિવ્યા પાસે, શું કામ કરે છે દિવ્યા અને પપ્પા, તો ચાલો આપણે ફટાફટ પહોંચી જઈએ પપ્પા અને દિવ્યા પાસે, શું કામ કરે છે એ જોવા માટે ફટાફટ પહોંચી જઈએ. અને આપણે કામ ચાલુ છે પપ્પાનું નળી બાંધવાનું, પપ્પાનું અને દિવ્યાનું. દિવ્યા પણ સાથે મદદ કરેલો. હે દિવ્યા, શું શું કરાવેલો બાપાને કામ? નળી બાંધાવેરો. જોવાને આકણે આવી રીતે આપણે નળી બાંધી નાખવાની છે, એટલે છૂટી ન પડે એટલા માટે નળી બાંધી છે અમે દોરીથી. અને આકણે જોવો ફાઇનલ બંધાઈ ગઈ છે નળી. I've been making moves like a ninja. I could play it cool like I'm winter. Make it rain like a cash tsunami. Wanna slip and slide, we can link up. Working all the time, make it dull. આવી રીતે આપણે બધી નળી બાંધવાની છે. નળી સિંધી રાખવાનું કામ પણ સાથે ચાલુ છે. ત્રણ જણા નળી સિંધી કરે છે અને પપ્પા નળી બાંધે છે પાછળ, કારણ કે છૂટી ન પડે નળી એટલા માટે નળી બાંધી છે. એ જ કારણ છે કે આપણે હાલતા હોય કે કૂતરું કે કોઈ પણ વચ્ચે આવે તો આમ નુખી ન થઈ જાય અને છૂટી જતા થઈ ન જાય આડી હવડી, એટલા માટે નળી બાંધી છે. એ જ કારણ છે મેં નળી બાંધવાનું. જે અમારા બધાનું બપોરનું જમવાનું છે ફાર્મ ઉપર, તો જવો ને આપને રોટલી ને શાક ને છાશ ને બધું આવી ગયું છે, ઘરેથી લઈ આવ્યા છીએ. અને હવે અમે કરીએ છીએ બપોરા. તો આજ શેનું શાક ને મમ્મી બનાવ્યું છે એ મમ્મીને બધા પૂછશું. શૈલેષભાઈ જો સૌથી પહેલા બેસી ગયા છે જમવા, અને બહુ ભૂખ લાગી છે, ઘણું બધું કામ કર્યું છે ને એટલા માટે. તો ચાલો આપણે કરીએ બપોરા. ઈડલી છે, પછી બાજરનો રોટલો છે, પછી રોટલી છે, ટમેટાનું શાક છે, છાશ છે, કોમરા છે, ટમેટાનું શાક, રોટલી, ખીચડી છે, રોટલા છે અને છાશ છે અને મમરા છે. ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ વાડીએ. બહુ જ મજા આવે છે વાડીમાં જમવાની, કાંઈક અલગ જ મજા હોય. અને જોવો દિવ્યાનું કાંઈક ને કાંઈક ચાલુ જ છે માગવાનું પપ્પા પાસેથી, છાશ ને શાક ને એ બધું. હા ડે હો છાશ. જે આપણે બપોરનું જમી લીધું છે ફાર્મ ઉપર, જમી કરી અને ફ્રી થઈ ગયા છીએ. અને હવે વળી પાછા સવારના જે કામ કરતા હતા એ જ કામ કરવા લાગી ગયા છે બધા. આજે આપણે બપોરા ફાર્મ ઉપર કર્યા હતા, હવે દિવ્યાનું પણ ઉઠીને કામ ચાલુ થઈ ગયું છે નળી ફિટિંગ કરવાનું સરસ મજાનું. હે દિવ્યા, શું કામ કરેલો? સરસ મજાનું બેસી નળી ચડાવાય છે દિવ્યાની. જોવો કેમ બેઠો છે, પગ લાંબા કરી નળી ચડાવાય રહી દિવ્યાની. Be a student, try to make a dollar. Wanna live life like I'm on vacation. Gotta get those good vibrations. Oh, go. Divya, શું કામ કરે રો? તું શું કામ કરે રો એ દિવ્ય? એમાં આવતું નથી કે? એમાં નથી આવતું કે આવી આવશે ઓ? સાંજના વાગે ગયા છે 5 અને હવે અમે લોકો ઘરે જવાની તૈયારી કરી છીએ. તો ટ્રેક્ટરની ટોલીમાં જવો રંજકો ને આ ગૌમૂત્ર અમે જે ઢમ ને ભર્યા હતા એ ખાલી કરીને લઈ જાય છીએ ટોલીમાં. અને દિવ્ય પણ બેસી ગયો છે ટોલીની અંદર. દિવ્યને બહુ જ ઇન્ટરેસ્ટ છે ટોલીમાં બેસવાનો અને ટ્રેક્ટર ઉપર જવાનો.
તો દિવ્યાને સૌથી પહેલાં બેસાડી દીધો છે ટોલીમાં, અને હવે અમે બધા લોકો જાય છીએ ઘરે. મમ્મી ને પપ્પા ને એ ટ્રેક્ટરથી જશે, હું આવી હતી એક્ટિવાથી, એટલે એક્ટિવાથી હું ઘરે જઈશ. અને એક હોન્ડા છે તો જીગર કે શૈલેષભાઈ લઈને આવશે હોન્ડા, ને હું એક્ટિવાથી ઘરે જઈશ. ટોલીની અંદર દિવ્યાનું કામ ખોલી ગયું છે, સરસ મજાનું કામ ઉપર કામ ચાલુ છે. દિવ્યાનું ઢમ ઊંચા અને નીચા અને બધું કરવાનું કામ ચાલુ હોય. દિવ્યાનું જો દિવ્યાનું કામ ચાલુ છે, કેટલું સરસ મજાનું. સાંજના વાગી ગયા છે 5, અને હવે હું જાઉં છું ઘરે. અને સાથે આજનો વિડીયો હું અહીંયાને એન્ડ કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો અમારા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય એ લોકો તો અમારા ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરે, અને સાથે અમારા વિડીયાને લાઈક કરે અને શેર કરે.